સૌરાષ્ટ્ર જૈન ભવન અટલાત્રા ખાતે સૌરાષ્ટ્ર જૈન સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ચાલુ વર્ષે અપણિતોનો મેળો યોજવાની મંજૂરી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર જૈન સમાજના તપસ્વીઓ દ્વારા માસિક શ્રમણ 2816 ઉપવાસ તથા વર્ષી તપના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર જૈન સમાજના પ્રમુખ પ્રશાંતભાઈ સાહેબે જણાવ્યું હતું કે આજે મળેલી વાર્ષિક સાધારણ સભામાં અનેક નિર્ણયો કરવામાં આવ્યા. અટલાદરા ખાતે તપોવન સ્કૂલની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર જૈન સમાજના છોકરાઓ છોકરીઓનું અપણિતોનો મેળો પણ આયોજન કરવામાં આવશે. ત્યારે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આ પ્રકારના અપણિતોના મેળાનું આયોજન થાય તો સમાજના બાળકો બીજા વિધર્મીમાં લગ્ન કરતા અટકશે, જેથી જૈન સમાજની તંદુરસ્ત પરંપરા જળવાશે. આના માટે અભિનંદન પણ આપ્યા હતા. દરમિયાન સંઘના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ શાહ તથા અશ્વિનભાઈ શાહે જણાવ્યું હતું કે સંઘના જે બાળકો હોય સીએ એમબીએ તેવી પ્રોફેશનલ ડિગ્રી દેશમાં કે વિદેશમાં લીધી હોય તેનું આજે બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વામી વાત્સલ્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે લોકો નિષ્ણાત થયેલા છે, જે લોકો સીએ થયેલા છે, જે લોકો ને ગોલ્ડન એવી એજ્યુકેશન માટેની જે કઈ પદવીઓ પ્રાપ્ત થયેલી છે એ લોકોનું અહીંયા સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવે છે. ત્યારબાદ સંસ્થાના ભવિષ્યના જે કાંઈ નિર્માણાધીન કાર્યો છે એની પણ આજે જાહેરાત કરવામાં આવેલી છે. જેમ કે જૂન મહિનાની અંદરમાં યુવા અપણિતોનો મેળો રાખવામાં આવેલો છે, જેની અંદરમાં સૌરાષ્ટ્ર જૈન સમાજનું યોગદાન ભૂતકાળમાં પણ ખૂબ જ મોટું હતું અને અત્યારે પણ જૈન સમાજ માટે એવું ઉપયોગી આ જૂન મહિનામાં એક કાર્યક્રમ યોજવામાં આવશે. તદઉપરાંત આપણા સકળ જૈન સમાજ માટે એક ખુશીની જાહેરાત એવી છે કે તપોવન સંસ્કાર ધામ તપોવન સંસ્કાર વિદ્યાપીઠ જે અત્યારે અમદાવાદ ખાતે ખુબા ખાતે છે એમના જ નેજા હેઠળ એક નવી તપોવન સંસ્કાર વિદ્યાલય અહીંયા વડોદરામાં નિર્માણાધીન થવા જઈ રહી છે. તે આપણા જૈન સમાજ માટે ખૂબ જ ગૌરવ અને યશસ્વી જાહેરાત છે, જેની પણ અમે લોકો ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.